ઉપન્યાર્થી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુ ન્યૂઝ. વડોદરા શહેરમાં કનોજિયા સમાજ દ્વારા સિંધવાઈ માતાના મંદિરે હવન તથા સાતમની ઉજવણી ખાસ કરવામાં આવી. સિંધવાઈ માતાના મંદિર દાલિયાવાડી પાછળ કુંભારવાડા ખાતે ખાસ આયોજન કરવામાં આવ્યું, જેમાં જ્ઞાતિના બાળકોને પણ પ્રોત્સાહન રૂપે ઇનામો વિતરણ કરવામાં આવશે. ખાસ કાર્યક્રમ રાખવામાં આવ્યો, જેમાં સમૂહ લગ્ન, જે કનોજિયા સમાજ સમૂહ લગ્ન સમિતિ દ્વારા મે અને જૂનમાં 24માં નિઃશુલ્ક સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવનાર છે, તેના વિશે પણ ખાસ માહિતી આપવામાં આવી. મહાપ્રસાદીનું આજ રોજ સાંજે ખાસ આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે કહી શકાય છે કે કનોજિયા સમાજ દ્વારા સિંધવાઈ માતાના મંદિરે હવન તથા સાતમની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. આજનો કાર્યક્રમ ખાસ તોર તો એના માટે યોજવામાં આવે છે કે અમારા સમાજમાં શિક્ષાને પ્રાથમિકતા મળે, લોકો છોકરીઓને ભણાવે આગળ વધારે, છોકરાઓને પણ ભણાવે આગળ વધારે, બધી રીતે શિક્ષિત કરે અને મજબૂત થાય અમારો સમાજ. આ કાર્યક્રમ કરવાનો ધ્યેય એકમાત્ર એ જ હોય છે કે સમાજમાં શિક્ષણની સ્તર વધે અને સમાજ એકત્રિત થાય અને અમારો સમાજ આર્થિક અને શિક્ષિત રીતે બધી રીતે મજબૂત થાય. મારું નામ પાર્થ કૌશિકભાઈ કનોજિયા, અધ્યક્ષ અખિલ ગુજરાત કાન્યકુબ્જ કનોજિયા સમાજ. આ કાર્યક્રમ અખિલ ગુજરાત કાન્યકુબ્જ ભાઈ સમાજ દ્વારા ભણતા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા માટે ઇનામ આપી અને તેમને પ્રોત્સાહિત કરીએ છીએ, એ માટે વડોદરા શહેર કનોજિયા સમાજનો અમને ભરપૂર સહકાર મળ્યો છે અને ભવિષ્યમાં પણ આવો સહકાર મળતો રહેશે, તે માટે અમે આ કાર્યક્રમ યોજેલો છે. આ સાથે અમે પરિચય સંમેલનનો કાર્યક્રમ પણ આના પછી કરવાના છીએ કે જેમાં યુવક યુવતીઓનો પરિચય આપી ભવિષ્યના જીવનસાથી મેળવવા માટે અમારા જ્ઞાતિબંધુઓ એકત્રિત થયા છે અને જીવનસાથીની પસંદગી માટેનો પરિચય સંમેલન પણ આ ઉપક્રમે અમે કરીએ છીએ. આ રીતે સમાજમાં વિદ્યાર્થીઓને શિક્ષણ, સંસ્કાર અને ભવિષ્યના ઉજ્જવળ ભવિષ્ય માટે અમે પ્રયત્ન કરીએ છીએ, તે માટે સહકાર અમને આખા સમાજમાંથી મળી રહે છે. સમાજના દરેક પદાધિકારી, દરેક વાલી, વડીલો, માતાઓ, બહેનો અને બાળકો તરફથી ખૂબ ખૂબ સહકાર મળ્યો છે, માટે અમે એમના ખૂબ ખૂબ આભારી છીએ. અને આમાં જે લોકો આવેલા છે એમનો અમે અત્યંત આભાર માનીએ છીએ. તથા વડોદરા શહેર કનોજિયા સમાજ દર વર્ષે સાતમના રોજ આ કાર્યક્રમ કરે છે, માટે અમે દર વખતે એમનો આ લાભ લઈએ છીએ. એ લોકો અમને ખૂબ સાથ અને સહકાર આપે છે, સગવડ કરી આપે છે, માટે અખિલ ભારતીય અખિલ ગુજરાત કાનેકુબ્જ સમાજ એમનો ખૂબ ખૂબ આભાર માને છે. ધન્યવાદ. હું રાજેન્દ્ર પ્રસાદ ગુપ્તા, આણંદ રહેવાસી, પૂર્વ અધ્યક્ષ અખિલ ગુજરાત કાનેકુબ્જ સમાજ આણંદ, અને અમારા અધ્યક્ષ, નવા નિમાયેલા અધ્યક્ષ છે શ્રી પાર્થ કુમાર કૌશિકભાઈ કનોજિયા કાલોલ, એ હવે નવા અધ્યક્ષ છે, એ પણ આપને થોડો પરિચય આપશે.